વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય ગુજરાતી પાઠ બતક અથવા પણ હંસ હવે આગળ છે જુઓ વાંચો અને લખો અહીંયા આપણને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે જુઓ પ્રજ્ઞેશ ને આઈસક્રીમ મળ્યો છે તેથી તે ખુશ છે તો અહીંયા પ્રશ્ન છે પ્રજ્ઞેશ કેમ ખુશ છે તો એનો જવાબ આપણને તેથી અને એટલે બે વાર તેનો જવાબ આપ્યો છે પહેલો જવાબ છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી તે ખુશ છે અને બીજો જવાબ પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે એટલે આપણે એક સવાલના બે વાર જવાબ આપવાના છે એક વાર તેથી કરીને જવાબ આપવાનો છે અને બીજી વાર એટલે એવી રીતે અહીંયા આપણે સવાલો આપ્યા છે છ સવાલ આપ્યા છે એ છ એ છ ને આપણે બે વાર જવાબ આપવાના છે પહેલો વાર જવાબ તેથી તેથી કરીને આપવાનો છે અને બીજો જવાબ એટલે કરીને આપવાનો છે તો પહેલો સવાલ છે કૃતિકા કેમ રડે છે અહીંયા જુઓ કૃતિકાને પગમાં વાગ્યું છે તો એનો જવાબ આપણે કઈ રીતે આપીશું કે કૃતિકાને વાગ્યું છે તેથી રડે છે અને બીજો જવાબ કે કૃતિકાને વાગ્યું છે વાગ્યું એટલે રડે છે બે વાર જવાબ થઈ ગયા એકવાર તેથી અને બીજી વાર એટલેથી હવે બે નંબર હર્ષા બહેને છત્રી કેમ ઓઢી છે તો અહીંયા તમે જોશો કે બાળકો સૂર્યનો તાપ લાગે છે હર્ષા બહેનને તો આપણે જવાબ કઈ રીતે આપીશું કે હર્ષા બહેનને તાપ લાગ્યો તેથી છત્રી ઓઢી છે બીજો જવાબ કે હર્ષા બહેનને તાપ લાગ્યો એટલે છત્રી ઓઢી છે હવે ત્રણ નંબર અંકિત દોડમાં કેમ જીત્યો અહીંયા જુઓ તમે બાળકો અંકિત દોડમાં જીતી ગયો છે તો આપણે એના બે જવાબ આપવાના છે પહેલો અંકિત ઝડપી દોડ્યો તેથી તે જીત્યો અને બીજો જવાબ અંકિત ઝડપી દોડે છે એટલે તે જીત્યો હવે ચાર નંબર બાળકો કેમ ખુશ છે તો અહીં જોશો બાળકો બધા જોકરને જોઈને ખુશ થાય છે તો આપણે શું લખવાનું બાળકોએ જોકરને જોયો તેથી ખુશ છે અને બીજો જવાબ કે બાળકોએ જોકરને જોયો એટલે ખુશ છે હવે પાંચ નંબર નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા તો અહીંયા જુઓ બાળકો નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ ઉપર પડ્યો તેથી તો નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી ગયા બીજો જવાબ નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી ગયા હવે છ નંબર શ્વેતા કેમ પડી ગઈ અહીંયા જુઓ બાળકો શ્વેતા ફૂદરડી ફરતી હતી એટલે પડી ગઈ તો આપણે જવાબમાં શું લખવાનું શ્વેતા ફૂદરડી હતી તેથી તે પડી ગઈ અને શ્વેતા ફૂદરડી ફરતી હતી એટલે પડી ગઈ હવે પાછળ વાંચો બોલો અને લખો તો અહીંયા ઉદાહરણ સરસ આપ્યું છે કે દવા કેમ લેવી પડે બાળકો આજે તમે દવા કેમ લો છો દવાખાને કેમ જાઓ છો ડૉક્ટર પાસે તો તાવ આવ્યો છે તેથી ઓબ્લિક એટલે તો હવે આપણે એવા કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આલવાના છે તો પહેલો સવાલ છે બ્રશ શા માટે કરીએ છીએ આજે આપણે સવારમાં ઉઠીને પહેલાં શું કરીએ છીએ બ્રશ કરીએ છીએ શા માટે દાંત ચોખ્ખા થાય તેથી એટલે ચોકલેટ કેમ ખરીદી બાળકો તમે ચોકલેટ ખાવ છો ને શા માટે તો મને ચોકલેટ ભાવે છે તેથી એટલે અશ્વિન શા માટે રડ્યો તો અશ્વિનને પગમાં વાગ્યું છે તેથી એટલે જાગૃતિ શા માટે દોડી તો જાગૃતિને મમ્મીએ બોલાવી તેથી એટલે વહેલા કેમ ઊંઘી ઊંઘી ગયા આજે તમે વહેલા જાઓ છો તો થાક લાગ્યો તેથી એટલે હવે કયું બરાબર સમજાય છે બરાબર લાગે તેની સામે ખરું કરો જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌશમાંથી બીજો વિકલ્પ મૂકો કે અને તો પણ એટલે એટલે અહીંયા અમુક વાક્ય આપ્યા છે જો તમને બરોબર લાગે તો એના સામે જે ખાનું છે એમાં ખરું કરવાનું અને એ વાક્ય જો તમને બરોબર ના લાગે તો અહીંયા જો વિકલ્પમાં જે આપણે ચાર વિકલ્પ આપ્યા છે એ ચારમાંથી ગમે તે એક વિકલ્પ આપણે અહીંયા બોક્સમાં લખવાનો છે તો પહેલું છે કોમલ અને કરીના વાતો કરે છે તો એ વાક્ય આપણને બરાબર લાગે છે કે કોમલ અને કરીના બરાબર તો એ વાક્ય સાચું લાગે છે તો અહીંયા સાચું કરવાનું બીજું છે તને શું ભાવે કેરી કે કેળા તો એ વાક્ય આપણને બરોબર લાગે છે કે આજે કોઈ પણ આપણને પૂછે કે તને શું ભાવે છે કેરી કે કેળા તો બરોબર છે પછી ત્રીજું વાક્ય કાલે સોમવાર છે અને મંગળવાર તો એ વાક્ય બરાબર લાગે બાળકો ના બરાબર લાગે તો શું આવે કાલે સોમવાર છે કે મંગળવાર તો અહીંયા લખવાનું કે હવે ચાર નંબર થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી તો એ વાક્ય બરોબર ના લાગે બરાબર તો એનું વાક્ય શું આવે ઠેલીમાં ખૂબ ભાર હતો તો પણ મેં ઊંચકી લીધી પાંચ નંબર તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું એ વાક્ય બરોબર લાગે બાળકો ના લાગે તો સાચું વાક્ય શું બને તેણે છાલ ઉતારી એટલે કેળું ખાવાનું શરૂ કર્યું હવે છ નંબર હાથ ધોવો કે જમી લો આજે તમને મમ્મી કહેતી હશે કે હાથ ધોઈ લે જમી લે તો આ રીતે બોલે છે કે હાથ ધુવો કે જમી લો બેમાંથી એક વાસ્તુ કરવાનું કે છે ના મમ્મી એમ કે છે હાથ ધુવો અને જમી લો તો અહીંયા બોક્સમાં શું આવશે અને સાત નંબર તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા તો એ વાક્ય બરાબર છે કે આપણે ઇનામ જીતીએ તો જ આપણને બધા અભિનંદન આપે ને એટલે એ વાક્ય બરાબર છે આઠ નંબર વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી વરસાદ પડતો હતો તો પણ છત્રી લીધી વાક્ય બરાબર લાગે ના તો બરોબર શું વાક્ય હોય વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી એટલે બોક્સમાં શું લખવાનું એટલે હવે નવ નંબર સા ભૂગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે તો એ વાક્ય સાચું છે હવે દસ નંબર ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું તે વાક્ય પણ સાચું છે તો તમારે બાળકો અહીંથી આ ઉદાહરણ પ્રમાણે આ વાક્યો જે છ એ છ વાક્યો છે એ તમારે બનાવીને પાઠ્યપુસ્તકમાં લખવાના છે પછી આ વાંચો બોલો અને લખો લખવાનું છે અને કયું બરાબર સમજાય છે મેં તમને સમજાવ્યું એ રીતે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે થેન્ક યુ